શું કરો છો ભાભી? મને છે ને ઠંડુ પીવાની ઈચ્છા હતી એટલે હું આવી. સ્વીટીબેન, હું તમને એક વાત કહું. બોલો. મારી વાત માનશો ખરા તમે? સીમા ભાભી, તમે જે વાત કહો એ બધી વાત મારે માનવી એવું તો જરૂરી નથી. પહેલા હું વાત જાણીશ કે વાત શું છે, પછી માનીશ. મમ્મીને મેં ઘણા સમજાવ્યા પણ એ સમજવા તૈયાર જ નથી. તમે તો સમજો કે હું શું કહેવા માંગુ છું. તમે બહાર જવાનું કેન્સલ કરી દો ને. પણ આ તમે કઈ બાબત વિશે બોલો છો અને મમ્મીને શું સમજાવ્યું તમે? સ્વીટીબેન, તમે એટલા પણ નાદાન બનવાની કોશિશ ના કરો. તમે સારી રીતે સમજો છો કે હું શું કહેવા માંગુ છું. અચ્છા ભાભી, તો તમને બધી વાતની ખબર પડી જ ગઈ છે એમ ને? તો હવે મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લો. તમારે છે ને મારા પર્સનલ મેટરમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. મારી લાઈફ છે, મારે કરવું હશે, જ્યાં જવું હશે ત્યાં જઈશ. તમે આ ઘરના કામ કરીને ચૂપચાપ રસોડામાં પડ્યા છો. પણ મારો કહેવાનો મતલબ એમ નથી સ્વીટીબેન. હું તમને એમ કહેવા માંગુ છું કે તમે જે કરી રહ્યા છો સમાજ માટે સારું. બે દિવસ ઘરની બહાર રહેવાનું હવે અચૂકતું થઈ જાય તો આની જવાબદારી કોણ લેશે? કદાચ ગમે તે જવાબદારી લે, પણ તમે તો નહીં જ લ્યો. અમસ્તે, તમે આ ઘરની વહુ છો તો છે ને મારી માં બનવાની કોશિશ ન કરતા, બરાબર? સ્વીટીબેન, મારી વાત તો સાંભળો. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે અજાણ્યા છોકરા સાથે બે દિવસ ને બે રાત એમ કેવી રીતે ગુજારી શકો? કોઈ અજાણતું થઈ જાય તો આપણા મા બાપ ની ઇજ્જત માં ધજાગરા ઉડી જાય. એટલે ભાભી, મેં તમને 10 વાર તો સમજાવ્યું, કદાચ ઇજ્જત જાય તો તમારા મા બાપ ની તો જાતી નથી, મારા મા બાપની જાય છે. અને જે થશે એ હું અને મારા મમ્મી સંભાળી લેશું. તમે છે ને આ મામલાથી થોડા કામ અત્યારે દૂર તો નથી, પણ આમ દૂર રહ્યો ને તો વધુ સારું. કેમ કે મારે છે ને તમારી સાથે આ લમણાચીક કરવાની થાતી નથી. બેન, અત્યારના છોકરાનો ભરોસો ન કરાય. અત્યારે છે ને મીઠું મીઠું બોલીને નાદાન છો ને તમે, એટલા માટે તમને ફસાવે છે. પણ તમે સમજતા જ નથી. જો ભાભી, તમે છે ને મારા અશોક વિશે તો એક શબ્દ તમારા મોઢામાંથી ન કાઢતા હો, બાકી મારીથી ખરાબ કોઈ નહીં થાય. હું તમારું સારું ઈચ્છું છું એટલા માટે શિખામણ દઉં છું. તમે મારા અશોકને ઓળખો છો? તમે એની જોડે ગયા છો અને આને વાત કરી છે? હું આટલા સમયથી એને ઓળખું છું. ઈ માણસ કેવું છે અને કેવું નહીં એની મને સારી રીતના ખાતરી છે કે મને સારી રીતના ને પ્રેમપૂર્વક જ રાખશે. આ તમને એ પ્રેમ નથી મળતો લાગતો, એટલા બધા છે ને ધજાગરા કરો છો. એવું નથી બેન, તમારા ભાઈ મને પ્રેમ કરે જ છે, એ સવાલ નથી. પણ તમે બે દિવસ ને બે રાત એની સાથે ગુજારવાના છો. બેન, હું અશોકને તો ઓળખતી નથી, પણ અત્યારના જનરેશન પ્રમાણે બધા છોકરા આ રીતે જ કરતા હોય છે. મીઠી મીઠી વાતો કરી, ભોળાવી, પટાવીને એની ચાલમાં ફસાવી લે. એટલે મારે તમને એક મોટી બેન તરીકે હું તમને શિખામણ દઉં છું. મેં તમને કીધું કે તમે મારી મોટી બેન બનો અને તમે આ દુનિયાના બધા છોકરાની વાત કરો છો ને, તો જો બધે લવ મેરેજ થાય જ છે, બધા ભાગીને લગ્ન કરે જ છે, તો બધી છોકરીઓ દુનિયાની હેરાન જ થાત. ભાભી, મારી વાત સાંભળો. બધી જગ્યાએ છે ને છોકરાઓ એક સરખા નથી હોતા. અમુક છોકરા સારા અને અમુક સાવ એટલે સાવ નઠારા હોય છે, એ તમે નહીં સમજો. જો તમને સાચો પ્રેમ કરતો હોય ને તો એને તમે એમ કહો કે અમાર આપણા જ ઘરે મમ્મી પપ્પાને લઈને તમારી વાત કરવા આવે. ભાભી, હજી છે ને આટલી બધી કઈ ઉતાવળ નથી મારે લગ્ન બાબતની. અમે લોકો બધા ફરવા જઈએ છે, નહીં કે હું ત્યાંની જોડે લગ્ન કરવા જાઉં છું. એટલે જ્યારે હાથ માંગવાનો હશે ને ત્યારે ઓટોમેટિક એના મા બાપને લઈને આવી જશે. હવે તો પણ તો આવી રીતે ફરવા જવાનો શું મતલબ? એ મારો મતલબ છે, તમે છે ને મારી આ બધી વાતમાં ડોટા પણ ન કરતા અને આ પછી બોલતા નહીં, મગજ ફેરવી દીધો. સ્વીટીબેન પણ સ્વીટીબેન નથી સમજતા, મમ્મી પણ નથી સમજતા. હું કોને વાત કરું? મને તો બહુ ટેન્શન થાય છે. બા પણ માનતા નથી અને બેન પણ માનતા નથી. મને તો ચિંતા થાય છે કે શું થશે. રાજને કહું કે નહીં? શું થયું છે? કહીની તો પછી કેમ મોઢું ઉતરી ગયેલું છે? એ તો જરા માથું દુખે છે. તો પછી ઈકડી લઈ લેવાય ને પણ? શું થયું?
કેમ કે બોલતી નથી? તબિયત બરાબર નથી? દવાખાને જવું છે? શું થયું છે? કઈ નહીં, તો કઈ નહીં. તમે થોડા ફ્રેશ થઈ જાઓ, પછી તમને હું જમવાનું કાઢી દઉં છું. સાચે જ કઈ નથી થયું ને? અરે હા બાબા, સાચે કહું છું, કઈ નથી થયું. ફ્રેશ થઈ જાઓ. સાચે જ? હા બાબા, સાચે કહું છું. જાઓ હવે. અચ્છા, તો કામ કર, ચાલ મારી સાથે, આપણે બંને જમી લઈ જા. તમે ફ્રેશ થઈ જાઓ, પછી હું તમારી માટે જમવાનું કાઢી દઉં. હા, અને હા, તું ડોક્ટર પાસે જવાની હતી ચેકઅપ કરાવવા. ગઈ હતી? હા ગઈ હતી. શું કીધું ડોક્ટરે? બોલ ને. પોઝિટિવ છે. પોઝિટિવ છે? પોઝિટિવ છે? પોઝિટિવ છે? અરે જો, હવે તારે કઈ કામ કરવાનું નથી. તારા બધા કામો કરી નાખીશ, કપડાં ધોઈ નાખીશ, વાસણ માંજી નાખીશ, તને પથારી પણ કરી દઈશ. તારે આરામ જ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં છું અને પછી આપણે બંને સાથે બેસીને જમીએ. તારે બહુ ધ્યાન રાખવાનું છે. રાજ કેટલો ખુશ છે, અને આ બેનનું ટેન્શન પણ મને છે. ખુશી સેલિબ્રેટ કરું કે દુઃખનું કંઈ સમજાતું નથી. અરે સીમા, આવ હવે, જમવું છે, ભૂખ લાગી. એ હા આવું. મમ્મી, તમને ખબર છે ને, આજે રાત્રે મારે જવાનું છે, તો તમે બાપુજીને વાત તો કરી દીધી છે ને? એમણે હા પાડી. બેટા, પણ મારી જીગર જ નથી હાલતી. હું એને કેવી રીતે વાત કરું? એ ના પાડે ને ખીજાય તો, નહીં જવા દે તો તને હું કરું? મમ્મી, મેં તમને કીધું તો ખરા, મેં કીધું એ પ્રમાણે તમે કયો હજી સુધી વાત નથી કરી. પછી હાઉ નહીં માને તો એન્ડ મોકા ઉપર હું શું કરીશ? તો પછી નહીં જવાનું, બીજું તો હું કરે? મમ્મી, તમને ખબર છે ને, અશોક કેટલો સારો છોકરો છે અને અમીર બાપનો દીકરો છે. આવી રીતના આપણે હાથમાંથી ન જવા દેવાય ને? હા એ વાત હાસી, બહુ પૈસા વાળો છે, પણ આમ તો ધ્યાન રાખજે, હાથમાંથી વયો ન જાય. પછી એની જેવું આપણને ખાનદાન ક્યાં મળશે? આ તમે છે ને ટ્રાય કરશો ને તો હાથમાંથી નહીં જાય. બાકી મારા બાપુજીને મનાવશો નહીં ને તો સમજો હવે વાત બગડી જ છે. પણ હજી તો તારે સાંજે જવાનું છે ને કે કાલ સવારે? અરે આજે સાંજે જ નીકળવાનું છે. તો આપણી પાસે હજી કેટલો સમય છે? હું વાત કરીશ ને એને. મમ્મી, બે દિવસ થયા તમે વાત નથી કરી શક્યા, તો હવે શું કરવાના? મને તો એવી ચિંતા થાય છે ને. કાંઈ નહીં, હાલ ને ટ્રાય કરું સમજાવવાની. ટ્રાય નહીં, હવે ટ્રાય કરવાનો સમય જ નથી મમ્મી. એટલે તો તમને બે દિવસ દીધા હતા ટ્રાય કરવા માટે. હવે છે ને ડાયરેક્ટ મને રિઝલ્ટ જોઈએ, મતલબ બાપુજીની હા એટલે હા જોઈએ. તમે મનાવજો એમને ગમે તેમ કરી. સારું, હું મનાવી લઈશ. બસ આ મારું તને પ્રોમિસ છે. અને તારે જવાનું છે ને, એ ફાઇનલ છે. હવે તારી તૈયારી કરવા મળતું. પાક્કું ને મમ્મી? પાક્કું. હા ચલો, આ માથે છે ને આટલો મોટો ભાર હતો ને, અત્યારે તમે ઉતારી દીધો. હવે પ્રોમિસ કર્યું છો, ખબર ને? હવે તારે તૈયારી કર, તું ટેન્શન ન લેતી. મમ્મી, તમને ખબર છે અમે ક્યાં જવાના છીએ? નહીં, એવી થોડી મને ખબર હોય. મમ્મી, અમે લોકો મનાલી જવાના છીએ. મનાલી એટલે આહાહાહા, દુનિયાભરની આમ કહેવાય ને કાશ્મીર જેવી ફીલિંગ. એ મનાલીમાં બધું ઠંડુ હોય તો આપણે રૂમ એસી નહીં હાલતું, એટલું ઠંડુ હોય. અમે ગયા ન હોય એટલે હું ખબર હોય. ત્યાં મારા બાપુજી છે ને આવા ના વાર્યા, કોઈ દી તમને લઈ ન જાય, નો હરકી વાત મારે અમને જવા નો દે. પણ આપણો મમ્મી આમ જો એવું ઠંડુ ઠંડુ લાગે, આમ ઠંડા ઓલા બરફના ગોળાય હશે. હું તો કોઈ દી ગઈ નથી, પણ આ તો અશોક કે એ આમથી આમ ફેંકવાના ને આમ ફેંકવાના ને રમત કરવાની, મજા કરવાની, અને ખાવા પીવાનું એક નંબર ખાવા પીવાનું. એમ ઠંડી ઠંડી હવામાં બસ રહીશ. મમ્મી, તમને ખબર ને મારી ગરમી સહન નથી થતી. એટલે તને ત્યાં હાર મજા આવશે? કા મજા જ આવે ને, અને મનાલી જેવી મજા તો ક્યાંય ન આવે આપણે. પણ મેં તો એને કીધું હતું, એને કંઈક બે ત્રણ જગ્યાના નામ દીધા હતા કે આમ રસ્તો જાય, એક આમ જાય, એક આમ જવાનું. મેં કીધું કાંઈ નહીં, ગરમી હોય ત્યાં જવું નથી, આપણે એ ઠંડામાં બેઠું છે. અત્યારથી આંખમાં બધા સપના દેખાવા માંડ્યા છે. તું છે ને હવે આ સપના જોવાના બંધ કર ને તારી તૈયારી કર. પછી તું કહેશ કે મમ્મી હું તો આ લેવાનું ભૂલી ગઈ હતી, હું આ લેવાનું ભૂલી ગઈ હતી. એની કરતા શાંતિથી છે ને તૈયારી કર, જાઉ. એ હારું જાઉં છું, મારો નહીં સમય તમારી પાસે છે, ધ્યાન રાખજો એ પૂરો ન થઈ જાય. એ આવે જા.
તમને હું સાચું કહું છું, તમે જવાનો પ્રોગ્રામ કેન્સલ કરી દો ને. એક ની એક વાર 10 વાર આ મને તો છે ને એવું લાગે છે કે તમારી છે ને પનોતી મને લાગી જવાની છે પાકું, એટલે હું જઈ જ નહીં શકું. પણ બેન હું તમને એમ કહું છું કે હજી કહું છું સમજી જાઓ, ત્યાં કઈ અજુગતું થશે તો આપણા કુટુંબનું નામ કપાશે. નાક, આબરૂ, ઇજ્જત એ બધું છે ને તમારે વિચારવાનું નથી. અને આમ જો તમારું એટલું તો મગજ હાલતું નથી કે તમે એટલું વિચારી શકો, એટલે આપણે છે ને મોઢું બંધ રાખવાનું. હોને મને મારું પેકિંગ કરવા દો. બેન અત્યારે તમને ભોળાવી પટાવીને છોકરાઓ તમારો ઉપયોગ કરે, તમે સમજો છોકરાઓ સારા નથી હોતા અત્યાર. તમારે ઉપાધિ નથી કરવાની. આઈસ્ક્રીમ ને ઠંડુ પીણું પીવડાવીને તમને બહુ સારા દેખાય ને એવા સારા નથી હોતા અંદરથી. શું છે આ બધું? મમ્મી હું સ્વીટી બેન ને મનાવવા આવી છું કે ન જાય, પણ એને બધી ખબર જ પડે છે, એને કાંઈ સમજાવવાની જરૂર નથી. તો હું એકની એક વાત પર બેઠી છો, નથી જવાનું, આમ થાય તેમ થાય, ઈ કહે કે નાની છે એને બધી ખબર પડે છે. મમ્મી આજે ને કાલના પરમ દિવસ તમારી પાછળ પડી ગયા છે કે સમજાવું નથી જાવું નથી જાવું. હવે આમનું છે ને આ ડાચું બંધ કરો તો હારું છું, કંટાળી ગયો, બાકી હાવ જતી રહીશ. સાચી વાત, જ્યાં ચલાવવાનું હોય ત્યાં તો ચલાવતી નથી, આમાં ચલાવવા કરે છે નકરું. પણ મમ્મી તમે તો સમજો, હું આપણા બધાના ભલા માટે કહું છું. અમારું ભલું શું છે શું નહીં અમને સારી રીતે ખબર છે, મારી માં છે અને એને એમનેમ છે ને માથે ઢોળા નથી આવ્યા, તમારા આવ્યા ઢોળા તો ખબર પડે. મગજ ફેરવતા. અને આ મારી દીકરી છે એટલે મને નહીં ખબર પડતી હોય મારે શું કરવું શું ન કરવું, ક્યાં જવા દેવી. પણ મમ્મી મારું કહેવાનો મતલબ એ નથી, તમે એક માં છો જ તે, પણ એનું સારું તમે નથી જોઈ શકતા, એટલે મારે આ બધું કેવું પડે છે તમને. મારી માં મારું સારું ન જોઈ શકે? ઓહો હો, વારે વાર જ્યારે છે ને તમારું બાળક થશે ને ત્યારે તમને ખબર પડશે કે માની ફિલિંગ શું હોય, અત્યારે નહીં ખબર પડે ભાઈ. આમ જો ઈ તારું સારું નથી જોયો કે તું જાશો ને એટલે એને દેખાતું નથી. એવું નથી બેન, દેખાય દેખાય એવું નથી. મારા ભાઈ ફરવા નથી લઈ જતા, મને સારી જગ્યાએ જવા મળે છે ને અદેખાય ઈચ્છા તમારા મોઢા પર ચોખ્ખું દેખાય છે, એટલે એટલે એને ઈજ બળતરા છે કે મારે ક્યાંય જવાનું ને ઘરના કામ કરવાના. એ મમ્મી હું જાઉં ને પછી બરાબર કામ કરાવજો, અને એમને મુકતા નહીં, આ આપણા બે વચ્ચે આગ લગાડવાનું કામ કરે છે. પણ પછી કોણ કરશે, મારાથી તો થતું નથી, એને જેટલા કરવાના છે બધા કામ. મમ્મી હું ઘરના બધા કામ કરી નાખીશ, તમે કહેશો એ બધું જ કામ કરી નાખીશ. બેન તમે પણ જે કામ સોંપશો એ બધું કરી નાખીશ, પણ મારી એક આ વાત માની જાઓ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, આ વાત માની જાઓ, હું તમને આપણા બધાના ભલા માટે કહું છું, પ્લીઝ માની જાઓ. કેમ તમે બાબાજીનું ટીલું લઈને આવ્યા છો તો તમારી આ વાત માનવી જ પડે અમારે. મમ્મી મેં આને સમજાવ્યો કે મારી ભાભી છો ને, તો મારી ભાભી થઈને રહે, મારી માં બનવાની કોશિશ ન કર, તો એ જો તમારું સ્થાન છે ને આને લેવું છે એવું લાગે. ના મમ્મી મારે તમારું સ્થાન નથી લેવું. તો પછી આ બધું ટેન્શન હું કામે ને લે છો તું? પણ મને આ બધું સારું થાય એવું નથી લાગતું, મારું દિલ ગભરાય છે, કઈક ખોટા સંકેતો મને દેખાય છે. ઓહો હો મમ્મી આનો તો જીવે ગભરાવા મળ્યો, જેમ કે કેમ હું ઘરેથી સાવ ભાગી જવાની હોય. એનો જીવ બીજા કારણથી ગભરાતો હશે, તારાથી નહીં. એ ભાભી જોજો આ બધી વાતો મમ્મી મેઈન વાત કહેવાનું ન રહી છે. હા તમે નહીં સમજો મમ્મી, બેન તમે પણ નહીં સમજો, તમારે જે કરવું હોય કરો, હવે હું તમને કાઈ નહીં કહું. એમ નહીં તમે નતા કહેતા, હું તો નાદાન છું તો મને કેમ કઈ ખબર પડે, એટલે હું નહીં સમજું. સ્મિતિ ચાલ તાર પપ્પા બેઠા છે ને, આપણે એની પાણીથી લઈ લઈ પરમિશન. હા મમ્મી મસ્ત આવી જો, મારો થેલો મસ્ત પેક થઈ ગયો, હાલો હવે છે. બદલાતું નથી ને? ના ના એ આ બોર્યું રહી ગયું, હાલો આવી નાખી દઈશ. ચાલ ઉભા રહ્યો અહીંયા નહીં બોર્યું છું. હા નવીનભાઈ, આ બસ બધો પાર્સલ તૈયાર થઈ રહ્યા છે અને એકાદ બે લોટ ઉતરવાના બાકી છે મશીન પરથી, એ ઉતરી જાય એટલે બસ મોકલી આપો. અરે હા ભાઈ, તમારે ઉતાવળ છે ખ્યાલ છે મને, હવે તમે ઓર્ડર એટલો મોટો આપ્યો છે એટલે શું કરીએ ભાઈ. તોય મેં છે ને 4 મશીન બીજા 12 રાખ્યા ભાડે અને એના પર માલ ચડાવ્યો છે. હા હા રાજ આવી જાય ને એટલે બસ ચેકિંગ કરીને બાકીના પાર્સલ બનાવી નાખે, એટલે બસ તમને 1-2 દિવસમાં તમને પાર્સલ થઈ જાય, મોકલી આપશું. મતલબ પણ પેમેન્ટ વહેલું કરજો ભાઈ, પેમેન્ટ જોઈશે આ વખતે, આ બધું ક્રેડિટમાં નહીં હાલે.
આ પછી તમે છે ને આમ 90 દિવસના 120 દિવસ કરી નાખો છો. હા હા હા, અમારે માલ ટિકડી જોઈએ અને પછી પેમેન્ટમાં તમે છે બહુ ઢીલાશ હોય છે. સારું ચાલો, આ પાર્સલ થઈ જાય હું તમને કહું છું. લોકો પણ એવા છે ને, કામ કઢાઈ જાય પછી બસ ગરજ પતી ગઈ એટલે વેદ બેરી. હું તમને શું કહું છું, આ સ્વીટીને છે ને 2 દિવસ એના કોલેજમાંથી જાય છે ને બધા ટૂરમાં, તે જવાનું છે. આપણે ભણવામાં ધ્યાન અપાય, ટૂર 2 દિવસના હોય એ હાટું થઈને આપણે થોડું બધું બહાર રખડવા નીકળી પડે અને પૈસા કેટલા જાય ખોટા ખોટા. ના ના પપ્પા, પૈસાની કાંઈ ઉપાધિ નથી. આમ જો 500 રૂપિયા હશે ને તોય થઈ રહેશે, કેમ કે આ તો અમને ફ્રીમાં ટૂર કરાવે છે, કેટલા ટાઈમથી નથી ગયા ને એટલે. ટૂર કરવા વાળા છે ને બધા ડ્રાઈવરો બધા હાવ લબાડિયા હોય, રાત દિવસ ઉજાગરા કરાવે અને માલિક અને પછી ગાડીઓ છે ને ખાઈમાં નાખે છે. આ 2-3 દિવસ પહેલા એક્સિડન્ટ થયો કે નહીં, હાથ જણા મરી ગયા, આપણે કઈ જોખમ લેવાનું થતું નથી. પણ બધી બસ ને એવું થોડું જાય, બધા છોકરા જાય છે, જવા દો ને બિચારી. આપણે કોઈ દિવસ કહીને ફરવા લઈ ગયા છે? હું ફરવા નથી ગયા. આપણે હજી ગઈ દિવાળી તો ગયા હતા, સોમનાથ ને વેરાવળ ને બધા નતા ગયા આપણે બધે? એ સો પપ્પા, સોમનાથ થી ગઈ ફરવા જેવી હા જગ્યા છે, પણ ફ્રેન્ડ સર્કલ હોય ને ત્યારે બધા ભક્તિ વાળા સ્થળે ન હોય. આ થોડુંક સમજો ને પપ્પા, જવા દો ને, પ્લીઝ પ્લીઝ જવા દો ને. તમે લોકો છે ને ચાલુ બસમાં કેવી ધમાલ કરતા હો, ડિસ્કો કરો ને આ કરો ને તે કરો, ડ્રાઈવરનું છે ને મન તમારી પાછળ ભટકે અને એ છે ને ગાડી છે ને ખાઈમાં જ નાખતા હોય છે. પણ પપ્પા, કોઈ દી એવું ન થાય, તમને ખબર છે આ તો મારા અત્યારે આ 3rd યર છે, સેકન્ડ યર ફર્સ્ટ યર બેયમાં ટૂર ગયો તો ત્યારે ખાઈમાં ગઈ કોઈની બસ, તમે તો એવી વાતો કરો છો. એ હમણાંના 2-3 કિસ્સા જોયા ને આ વિડિયો તો મોબાઈલમાં આવ્યા, એટલે છે ને મારો જીવ નથી માનતો કે તમને લોકોને મારે ટૂર પર મોકલવા પડે. ભાઈ એકવાર જવા દો ને એટલે એને શાંતિ થઈ જાય, કે હું જઈ આવી બધાને હારે, બધા જતા હોય એટલે એની ઈચ્છા થાય ને જવાની. 2-3 વખત તો જઈ આવી છે ને. ક્યારે પપ્પા, હું કોઈ દિવસ ગઈ નથી, અને ક્યારેક તો મને કઈક બહાર ફરવા દો તો મને એમ થાય ના ના, મારા મા બાપે કઈક તો મને થોડીક છુટ્ટી આપી, આ તો આખો દી બસ બંધિયા નીચે ઘરમાં ને ઘરમાં પડ્યા રહેવાનું. એ તારે કોલેજે નોતી કરવાની, આમ તો આ તો તને છૂટ આપી કોલેજ કરવાની, અમે તો હવે ફરી હરું ફરું મોજ કરવાની બાકી. લે બોલો મમ્મી, એમનો મગજ કેવો છે? તમે હું માનો છો દીકરી હોય એટલે કઈ બહાર નહીં જવાનું, ભણવાનું નહીં, કઈ નહીં, આવા કેવા વિચારી અત્યારના સમયમાં. એ છે ને એક બાપને ખબર હોય બેટા, આમાં છોકરીની જાત છો તું અત્યારે, અત્યારે તને ખબર નહીં પડે, એક ઘટના ઘટી જાય ને પછી માથે છે ને પછેડી ઓડીને રોવું પડે અમારે બધાને. મમ્મી કયો ને, એ જવા દો ને એક વાર, પછી બીજી વાર નહીં કે, અને આમે એને છેલ્લું વર્ષ છે ને. આ તો છે ને બહુ જીત કરજો, મારી તો 1% ઈચ્છા નથી, તું જવા દેતી હોય ને તો ભલે જા, પણ એક કામ કર, કોણ કોણ જાય છે પહેલાં મને કહે, અને મારી પાસે માહિતી હોવી જોઈએ, કંઈ થયું હોય ને તો કોકને પૂછવું હોય તો ખબર પડે અમને કે તારી હારે કોણ કોણ હતું.